नमस्कार विद्यार्थी मित्रों, आप सब सकुशल हसो। प्रश्न पांच आपणे जोईए, स्वाध्याय 1.1 नो। प्रथम पांच प्राकृतिक संख्या मांथी यादच्छिक रीते त्रण संख्या पसंद करवाना प्रयोगनो निदर्श अवकाश लखो। पांच प्रथम पांच प्राकृतिक संख्या एटले कई? तो एक बे त्रण चार पांच। आ पांच संख्याओमांथी त्रण संख्या आपणे पसंद करवानी छे। पसंद करवानी छे एटले संचय तमारे लेवो पड़शे अने प्रयोगनो निदर्श अवकाश लखवानो छे। तो पहला निदर्श बिंदुओनी संख्या केटली थाय ए आपणे शोधीए, बराबर छे, अने पछी निदर्श अवकाश लखीए। तो प्रथम पांच प्राकृतिक संख्याओ एटले के एक बे त्रण चार पांच, तेमाथी त्रण संख्याओ पसंद करवानी छे। तो पसंदगीना कुल प्रकार अथवा कुल संचय 5C3। 5C3 नी तमने गणतरी करता आवड़ती जशे, ना आवड़ती होय तो कहूं। अंशमां 5 गुणिया 4 गुणिया 3 छेदमां 3 गुणिया 2 गुणिया 1, जवाब केटलो आवशे एनो? 10। तो प्रयोगनो निदर्श अवकाश लखवो होय तो यू शुरुआत करिए, त्रण संख्या लेवानी 1 2 3, पछी 3 छोड़ी दो 1 2 4, पछी 4 छोड़ी दो 1 2 5, बराबर ने? हवे 2 काढी नाखो 1 3 4, 1 3 4, पछी 1 3 5, कोने काढी नाख्यो आपणे? 4 ने। हवे कोने काढी नाखीशुं आपणे? 3 ने। 3 ने રવા દો 1 4 5, 1 4 5 થઈ ગયું। હવે 1 ને કાઢી નાખો તો 2 3 4, 2 3 4, હવે કોને કાઢી નાખશો તમે? 4 ને। તો 2 3 5, 2 3 5, બરોબર ને? હવે 3 ને કાઢી નાખો તો 2 4 5, 2 4 5, અને છેલ્લે 3 4 5। ખ્યાલ આવે છે કઈ રીતે એક એક સંખ્યા ઓછી કરતી જવાની? આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે સમાન ન થવું જોઈએ, આમાં ક્રમને મહત્વ નથી। એટલે કદાચ કોઈ એમ કે સાહેબ 3 4 5, તો હું 5 4 3 લખું કે 4 3 5 લખું તો એ જુદી પડે, એવું નહીં થાય। એટલે જ પસંદગીના કુલ પ્રકાર આપણે પહેલેથી જ નક્કી કરી દીધા છે, કેટલા છે? 10 છે। કોઈ સમાન લખાવા જોઈએ નહીં, લખવાની આ મેથડ છે, એક એક અંક આપણે કાઢતો જવાનો છે। હવે પ્રશ્ન નંબર 6 જોઈએ, ધ્યાન આપો। પ્રશ્ન નંબર 6 માં એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ યુ 1 2 3 ... 20 છે, એટલે યુ 1 થી 20 સંખ્યા છે। નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો, એટલે આપણને ઘટના આપી છે અને એના ગણ લખવાના કીધા છે। તો યુ આપણને આપ્યો છે 1 થી 20, ઘટના એ કઈ છે? પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ સંખ્યા હોય, એટલે અયુગ્મ એટલે એકી સંખ્યા। તો 1 થી 20 એકી સંખ્યાઓ કઈ આવે? એ ઘટના એના સભ્યો થાય કે ઘટક થાય, તો એ બરાબર છગડીયા કૌંસમાં અયુગ્મ એટલે એકી સંખ્યા। તો 1 3 5 7 9 11 13 15 17 19, છગડીયો કૌંસ પૂરું। હવે ઘટના બી, પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય। જો 3 વડે વિભાજ્ય હોય એટલે 3 નો ઘડિયો બોલવાનો તમારે, આમાંથી જ લેવાના છે 1 થી 20 માં 3 વડે વિભાજ્ય હોય। તો 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, ને 3 6 18। હવે કોઈ એમ કે સાહેબ 3 7 21, તો નહીં આવે, કારણ કે બી છે કોનો ઉપગણ થાય? યુ નો, એટલે યુમાં જે સંખ્યાઓ છે એમાંથી જ 3 વડે વિભાજ્ય હોય આપણે લેવાની, એટલે એ આટલી આવશે 3 6 9 12 15 અને 18। હવે ઘટના સી, પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય, એટલે બંને વડે વિભાજ્ય હોય લેવાની, 2 વડે વિભાજ્ય હોય એ પણ લેવાની, 3 વડે વિભાજ્ય હોય પણ લેવાની। તો પહેલી 1 થી ચાલુ કરો, તો 1 ના આવે, 2 આવે ને, 2 1 2, 3 આવે, હા 3 1 3, 4 આવે, હા 2 × 2 = 4, 5 આવે, નહીં આવે, કારણ કે એ 2 ના ઘડિયામાં પણ ના આવે ને 3 ના ઘડિયામાં પણ ના આવે, 6 આવે, હા આવે, 2 3 6 ને 3 2 6 બંને વડે વિભાજ્ય થાય, પછી 7 આવે, નહીં આવે, કારણ કે 7 2 ના ઘડિયામાં પણ નથી આવતા, 3 ના ઘડિયામાં પણ નથી આવતા,
आठ आवशे आवशे बे चौक आठ नौ आवशे हा तन तेरी नौ दस आवे आवे बे पंचम दस अग्यार आवे नहीं आवे केम नहीं आवे बे अने त्रणना घड़िया में नहीं बार आवशे आवे बे छंग बार त्रण चौक बार तेर आवे नहीं आवे खबर पड़ी गई हे तेर शू काम ना आवे चौद आवशे हा बे सतम चौद पंदर आवे हा आवे त्रण पंचम पंदर सोल आवे हा आवे ने बे चौक अरे सॉरी बे अठाम सोल सत्तर नहीं आवे अठार आवशे बे नवाम अठार त्रण छंग अठार ओगणीस नहीं आवे नहीं आवे ने कारण के बे अने त्रण बे माथी कोई ना घड़िया में आवता नथी ने वीस तो आवे बे दशा वीस हवे एकवीस लेवाना नथी कारण के युमा नथी तो घटना सी नाटला घटको थाय जे बे अथवा त्रण वडे शू होय विभाज्य होय ख्याल आवे छे मित्रों समझाय छे थोड़ू विचारवू पड़शे अने अंक ज्ञाननी जरूरियात छे जेने आपणे आंकड़ाओनुं ज्ञान कहीए छीए ए बराबर એટલે વિભાજ્યની વાત પણ સમજાવવી જોઈએ વિભાજ્ય એટલે એના વડે વિભાજ્ય કરીએ તો શેષ ઝીરો મળે ને બીજી રીતે મેં કીધું એના ઘડિયામાં આવે એટલે એ પણ તમને સરળતાથી યાદ રહી જાય હવે પ્રશ્ન નંબર સાત જોઈએ આપણે બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે કેટલા બાળકો ધરાવે છે બે બાળકો ધરાવતા કુટુંબોમાંથી એક કુટુંબ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારી મેં જ કીધું બે માંથી કોઈ એક જ હોય ને એની નોંધ કરવામાં આવે છે તો આ પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો અને નીચેની ઘટના દર્શાવતા ગણ લખો તો પહેલા તો નિદર્શાવકાશ દર્શાવવાનો છે તો જે બાળકો જન્મે છે એમાં નર જાતિનો બાળક જન્મે ને તો એના માટે સંજ્ઞા કઈ લઈએ છીએ બી બી ફોર બોયઝ અને નારી જાતિના બાળકને સેના વડે દર્શાવીશું જી જી ફોર ગર્લ્સ વડે દર્શાવીશું તો કુટુંબમાં બે બાળકો હોય અને એ જન્મે તો એના માટેની શક્યતા શું હોઈ શકે કાં તો બંને છોકરા હોય કાં તો બંને શું હોય છોકરી હોય એટલે બી બી જી જી પહેલો છોકરો બીજી છોકરી હોય તો બોયસ ગર્લ્સ બી જી અને પહેલી છોકરી બીજો છોકરો હોય તો જી બી તો યુમાં કેટલા સભ્યો આવશે ટોટલ ચાર બંને છોકરા બંને છોકરી પહેલો છોકરો બીજી છોકરી અથવા પહેલી છોકરી ને બીજો છોકરો એટલે બી 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 જી જી બી જી જી ખ્યાલ આવે છે યુ કઈ રીતે લખાય હવે સમજાય છે હું શું કહું બરોબર છે હવે તમને બે ઘટનાઓ લખવાની કીધી છે તો એ બે ઘટનાઓ આપણે જોઈએ જો પહેલી ઘટના શું છે ઘટના એ એક બાળક નારી જાતિનું હોય જે આપણે એક કુટુંબ પસંદ કરીએ છીએ એમાંથી એક બાળક નારી જાતિનું હોય તો જુઓ યુ તમે અહીંયા હું તમને લખી આપું છું કે યુ કઈ રીતનો હતો બી 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 જી જી બી અને જી જી હવે આમાંથી એવી ઘટના જુઓ કે જેમાં એક બાળક નારી જાતિનું હોય તો એવું કયા બે માં બને છે બી જી અને જી બી માં બને છે એમાં એક બાળક નારી જાતિનું છે તો એ વન ના ઘટકો શું લખાશે છગડિયા કૌંસમાં બી જી જી બી એક બાળક નારી જાતિનું હોય હવે કદાચ તમને ફેરવીને પૂછે કે એક બાળક નર જાતિનું હોય તો પણ આ જ આવે કારણ કે આમાં એક બાળક નારી જાતિનું છે તો બીજું બાળક નર જાતિનું છે બી જી અને જી બી સમજાય છે થોડું ટ્વિસ્ટ કરવું હોય તો હવે પછી ઘટના એ ટુ ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય ઓછામાં ઓછું નો અર્થ શું થાય એ પણ સમજવા જેવો છે આની અંદર ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું એટલે એક બાળક નારી જાતિનું હોય તો ચાલે એક કરતા વધારે હોય તો ચાલે પણ એક કરતા ઓછું ન હોવું જોઈએ તો આ જે ચાર પરિણામો છે યુના એમાંથી એક કે એક કરતા વધારે બાળક નારી જાતિનું હોય એવા કેટલા પરિણામો છે તો જો એક આમાં એક નારી જાતિનું છે આ બીજું પરિણામ એક નારી જાતિનું છે અને ત્રીજું બંને નારી જાતિના છે એમ કીધું છે ને ઓછામાં ઓછું એક બાળક એટલે એક અથવા એક કરતા વધારે તો બે બાળક નારી જાતિના આવે તો આમાં એ ટુ ના ઘટકો
बी जी जी बी अने जी जी लखाशे। समझाय छे हुं शुं कहुं छुं, खबर पड़े छे आखा दाखला में बराबर छे। हवे आ संज्ञा तमे जुदी वापरो तो कई वांधो नथी, घणा मेल अने फीमेल वापरे छे एफ अने एम। आपणे बाळक छे एटले बॉयस अने गर्ल्स लीधुं छे, एनाथी कई फरक पड़तो नथी, पण परिणामो तो आज समझाशे। एक छोकरो एक छोकरी का तो छोकरी छोकरी छोकरो ए वन माटे, अने अहींया पण ए बे परिणामो तो आवशे ज, अने छेल्लू एक परिणाम वधारानुं जी जी आपणे उमेर्युं छे, कारण के ओछामां ओछुं एक बाळक नारी जातिनुं होय। हवे प्रश्न नंबर आठ लईए आपणे। छ बाजूवाळा बे समतोल पासा एक साथे उछाळवामां आवे छे। धोरण दसमां तमे आवो दाखलो समजीने गणीने आव्या छो, એટલે આનો યુ લખવામાં તો તમને કોઈ તકલીફ પડશે નહીં, છતાં પણ યુ મેં અહીંયા લખ્યો છે। આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો। તો પહેલું તો નિદર્શાવકાશ લખવાનું છે, તો એક સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતો નિદર્શાવકાશ, સોરી બે સમતોલ પાસાને, તો બે સમતોલ પાસાને એક સાથે ઉછાળો તો કેટલા પરિણામ મળે? છ નો વર્ગ કેટલો થાય? છત્રીસ થાય ને, તો છત્રીસ પરિણામો મળે। ધોરણ દસમાં તમે લખતા જ શીખી ચુક્યા છો છત્રીસ પરિણામ। યુ બરાબર છગડીયા કૌંસમાં કઈ રીતે લખાય? એક એક, એક બે, એક ત્રણ, એક ચાર, એક પાંચ, એક છ, આ પ્રથમ પાસાનો અંક છે અને બીજા પાસાનો અંક છે। પછી હવે પ્રથમ પાસાનો અંક બદલી કરો, બે એક, બે બે, બે ત્રણ, બે ચાર, બે પાંચ, બે છ, ત્રણ એક, ત્રણ બે, ત્રણ ત્રણ, ત્રણ ચાર, ત્રણ પાંચ, ત્રણ છ, ચાર એક, ચાર બે, ચાર ત્રણ, ચાર ચાર, ચાર પાંચ, ચાર છ, પાંચ એક, પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ, પાંચ છ, છ એક, છ બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ, છ છ, કુલ ગણો તો છત્રીસ પરિણામો થાય, કારણ કે એક લીટીમાં આપણે છ પરિણામો લખ્યા છે અને આ લાઈન પણ કેટલી છે? છ છે। ખ્યાલ આવે ને? આ તો તમને લગતા આવડતું જ હશે। હવે ઘટના એ વન જોઈએ, પાસા પરના અંકોનો સરવાળો સાત થાય। પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? સાત થાય। તો જુઓ, એક છ, બે પાંચ, ત્રણ ચાર, ચાર ત્રણ, પાંચ બે અને છ એક, સરવાળો કરો, છ ને એક સાત, પાંચ ને બે સાત, ચાર ને ત્રણ સાત, ત્રણ ને ચાર સાત, બે ને પાંચ સાત, એક ને છ સાત, આવી ગયા બધા પરિણામો? અહીંયા લખી દઈએ, એ વન બરાબર છગડીયા કૌંસમાં, એક છ, બે પાંચ, ત્રણ ચાર, ચાર ત્રણ, પાંચ બે, છ એક, કુલ કેટલા થશે પરિણામો? છ। ખ્યાલ આવે છે ઘટના એ વન કઈ રીતે લખાય? હવે ઘટના એ ટુ, પાસા પરના અંકોનો સરવાળો ચાર થી ઓછો થાય, ચાર થી ઓછો, ચાર થી ઓછો એટલે સરવાળો એક, બે કે ત્રણ થાય। સરવાળો કેટલો થાય? એક, બે કે ત્રણ થાય, તો એવા પરિણામો આપણે શોધવા પડશે। તો એક, બે કે ત્રણ થાય એના માટે આપણે જો વાત કરીએ, જો ચાર થી ઓછો થાય એવું કીધું છે તો એક એક, એક બે અને બે એક, આ ત્રણ જ થાય, એક ને એક બે, એક ને બે ત્રણ, બે ને એક ત્રણ, પછી જશો તો વધી જશે, કારણ કે ચાર થી ઓછો જ લેવાનો કીધો છે, તો એક ત્રણ તો ચાર થઈ જાય, બે બે તો ચાર થઈ જાય, બાકી બધા તો સંખ્યા મોટી જ છે, એટલે ત્રણ જ આવે, એક એક, એક બે અને બે એક, આનો સરવાળો બે થાય છે અને બંનેનો ત્રણ ત્રણ થાય છે। તો એ ટુ ના આપણે ઘટકો લખવા હોય તો શું લખાશે? છગડીયા કૌંસમાં એક એક, પછી એક બે અને એક ત્રણ, છગડીયો કૌંસ કેવો કરાશે? પૂરો। ખ્યાલ આવે છે? પાસા પરના અંકોનો સરવાળો ચાર થી કેવો થાય? ઓછો, બરાબર ને? હવે ઘટના એ થ્રી આપણે જોઈએ। ઘટના એ થ્રી, પાસા પરના અંકોનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય। પાસા પરના અંકોનો સરવાળો ત્રણ વડે નિશેષ ભાગી શકાય, તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય એવો સરવાળો પહેલા શોધો। તો કયા કયા અંક ત્રણ વડે નિશેષ ભાગી શકાય? તો ત્રણ એકાનો ઘડ્યો, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક બાર, બસ આટલા જ થાય। બાર થી વધારે કેમ ન લીધા? કારણ આવશે સરવાળો લેવાનો છે, તો સરવાળો મોટામાં મોટો કેટલો થાય ખબર? બાર જ થશે,
कारण के जे आपणे 36 परिणामों लख्या ने एमां छेल्लू परिणाम छे 6 6 आवे तो 6 ने 6 केटला थाय 12 એટલે જે બે અંકોનો સરવાળો 3 6 9 અને 12 થતો હોય ને એ બધા પરિણામો લેવાય બરોબર છે તો એ 36 પરિણામોમાંથી આપણે યાદ રાખીએ કે 3 6 9 ને 12 એ સરવાળો કેટલા પરિણામોનો થાય છે તો પહેલી લીટીમાં તમે જુઓ ચલો 1 2 3 થાય તો સાથે 2 1 થઈ જાય ને 3 બરોબર છે 3 વડે વિભાજ્ય થાય ને બંનેનો સરવાળો પછી 1 3 નહીં આવે 1 4 નહીં આવે 1 5 આવે 1 5 આવે કારણ કે 6 થાય ને સરવાળો તો જો 1 5 4 2 3 3 4 2 અને 5 1 આખો જ આવશે આવશે બરોબર એ બધા પરિણામો આવશે પૂછી નાખું જો એનું કોઈ કામ નથી આપણે પછી 9 થાય સરવાળો કેટલો સરવાળો થાય 9 થાય એવા કેટલા પરિણામો છે તો 9 થાય સરવાળો એવા આ રહ્યા આના કોઈનો સરવાળો તો 9 થાય 6 ને 3 9 થાય 5 ને 4 9 4 ને 5 9 6 ને 3 9 આ બધા પરિણામો આવી જાય અને છેલ્લે 12 થાય સરવાળો તો એવું એક જ પરિણામ છે આપણું મળી ગયા જુઓ પેટર્ન બને છે ને આખી ત્રાસી ડિઝાઇનિંગ થાય છે બરોબર ને કુલ કેટલા પરિણામો આવશે એ પણ ગણી શકાય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો એ 12 પરિણામો હવે આપણે A3 ના ઘટક તરીકે લખીએ છીએ બરોબર છે એટલે જો આ દાખલો તમે ગણો તો પહેલા 36 પરિણામો લખી દેજો વિડિયો જો આખો વિડિયો એકવાર શાંતિથી જુઓ પછી ગણવા બેસો ત્યારે પહેલા 36 પરિણામો લખી દેજો તો આ પરિણામો લખવામાં ખૂબ જ સરળતા રહેશે અને મજા પણ આવશે તમને તો A3 ના ઘટકો આપણે લખીએ તો 1 2 પછી 1 5 પછી 2 1 પછી 2 4 પછી 3 3 3 6 4 2 4 5 5 1 5 4 6 3 અને 6 6 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પૂરા થઈ ગયા સમજાય છે કઈ રીતે લખાયું એ બરોબર આ બધાના સરવાળા જુઓ કોઈનો 3 થતો હશે 6 થતો હશે 9 અને 12 થતો હશે એટલે 3 વડે નિશેષ ભાગી શકાય હવે છેલ્લી ઘટના A4 આ દાખલા માટે પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય તો 12 થી વધુ થાય એવું શક્ય જ નહીં બને મેં તમને કીધું મોટામાં મોટો જે સરવાળો છે 12 થાય 12 થી વધુ થાય એ શક્ય બનતું નથી એટલે A4 અશક્ય ઘટના છે A4 અશક્ય ઘટના છે એટલે A4 બરાબર શું લખાશે 5 A4 બરાબર શું લખાશે 5 ખ્યાલ આવે છે મિત્રો સમજાય છે બરોબર પ્રશ્ન નંબર 9 પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 પાંચમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની છે પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય ને તે ઘટના એ ઘટના એ અહીં અંદર લખીને આપી છે પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય તે ઘટના એ અને પસંદ થયેલ 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય યુગ્મ એટલે બેકી સંખ્યા થાય તે ઘટના બી તો નીચેની ઘટના દર્શાવતા ગણ લખો અને પૂછેલ પ્રશ્નોના શું આપો જવાબ એટલે આ 2 ઘટનાઓ છે અને બાકીના પ્રશ્નો કર્યા છે તો પહેલો એમાં જે પ્રશ્ન છે ને એ યુ શોધવાનો છે 10 પ્રશ્નો છે ટોટલ દાખલામાં યુ તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એટલે 1 2 3 4 માંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાના હવે પસંદ કરવાની વાત છે એટલે સંચય આવે એ પસંદ કરવાના કુલ પ્રકાર પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી કેટલી પસંદ કરવાની 2
पसंद करवी है तो 5C2 थाय बराबर ने संचय पसंद कर संचय लेवा पड़ से तो 5C2 थे 5C2 बराबर के थे 10 थे बराबर ने तो यू में कुल सभ्यों के 10 जो आपने कई रीते मे जो मित्रों कुल प्रकार 5C2 एट 10 लखाशे कई रीते यू तो कितनी संख्याओ थी 1 2 3 4 5 आमाथी बब्बे पसंद करवानी छे अने संचय छे एटले क्रम ने महत्व आपवानुं नथी तो यू छगड़िया कौंस में 1 2 काढ़ी नाखो 1 3 1 4 1 5 हवे एक नो वारो पूरो हवे 2 थी चालू करो 2 3 2 4 2 5 2 ने काढ़ी नाखो 3 4 3 5 હવે 3 ને કાઢી નાખો 4 5 ખબર પડે ને કઈ રીતે લેવાનું 1 2 સાથે 1 3 સાથે 1 4 સાથે 1 5 સાથે પછી 2 3 સાથે 2 4 સાથે 2 5 સાથે પછી 3 4 સાથે અને 3 5 સાથે અને છેલ્લે 4 5 થઈ ગયા ટોટલ 10 પરિણામો તો આ યુ લખાઈ ગયો ખબર પડી ને કઈ રીતે લખાયો યુ હવે આમાં પ્રશ્નો કર્યા છે એમાં પહેલા ઘટના એ પૂછી છે આપણને તો ઘટના એ શબ્દોમાં आग लखी थी जो अहीं लखी है पसंद थे बे संख्याओ नो सरवाळो ओछा में ओछो छ होय ओछा में ओछो छ एटले छ के छ करता वधारे छ के छ करता वधारे लेवानो छे तो छ के छ करता वधारे एटले 6 7 8 9 बराबर ने 10 नहीं थाय केम नहीं थाय कारण के छेल्लो जो जोड़ कई लखी छे आपणे 4 5 एनो सरवाळो केटलो थाय छे 9 એટલે 6 સરવાળો થતો હોય એવી સંખ્યાઓમાં કે એવી જોડમાં કોણ આવશે 1 5 આવશે ને બરોબર ને 6 થતી હોય એવી પહેલા શોધો તો 1 5 આવશે 1 5 પછી 2 3 નહીં આવે 2 4 આવશે કારણ કે કેટલા થાય છે 6 થાય છે ને 2 4 પછી 2 5 એટલે 7 થાય છે તો એ પણ આવશે પછી 3 4 એટલે સરવાળો 7 થાય છે એટલે એ પણ આવશે 3 5 એટલે સરવાળો કેટલો થાય છે 8 થાય છે તો 3 5 પણ લખાશે અને છેલ્લે 4 5 એટલે સરવાળો કેટલો થાય છે 9 થાય છે તો આટલા ઘટકો આવશે અંદર 1 5 2 4 પછી 2 5 3 4 3 5 અને 4 5 સરવાળો 6 કે 6 કરતા મોટો ઓછામાં ઓછા 6 કીધું છે એટલે અને ઘટના બી પસંદ થયેલ બે સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય યુગ્મ એટલે કેવી સંખ્યા બેકી સંખ્યા તો સરવાળો 2 4 6 કે 8 આવો થવો જોઈએ 2 4 6 કે 8 સર કેમ 4 જ સંખ્યા લીધી મોટા મોટો સરવાળો કેટલો થાય છે 9 થાય છે બરોબર છે એટલે 2 4 6 8 જ થાય તો યુગ્મ સરવાળો 2 4 6 કે 8 થવો જોઈએ તો 1 ને 2 3 ન આવે 1 ને 3 4 તો એ લેવાના 1 3 પછી 1 ને 4 5 તો નહીં લેવાના 1 વત્તા 5 એટલે 6 તો 1 5 લેવાશે 2 3 નહીં લેવાય 2 4 લેવાશે કારણ કે સરવાળો એનો 6 થાય છે પછી 2 5 7 નહીં લેવાય 3 4 7 નહીં લેવાય 3 5 કેટલા થાય 8 તો એ લેવાશે અને 4 5 9 તો એ નહીં લેવાય ખ્યાલ આવે છે તો 4 જ ઘટકો આવશે 1 3 1 5 2 4 3 5 આનો સરવાળો જુઓ બેકી સંખ્યા થતો હશે ખ્યાલ આવ્યો ને બરોબર હવે એ યોગ બી એ યોગ બી એટલે એ અને બી ના ઘટકો જે છે એ તમામે તમામ આવવા જોઈએ બરોબર ને શબ્દોમાં કહું તો સરવાળો ઓછામાં ઓછો 6 થતો હોય એ પણ આવવા જોઈએ અને યુગ્મ થતો હોય એ પણ આવવા જોઈએ મતલબ આ બધા આવી જવા જોઈએ કોઈ બાકી ન રહેવું જોઈએ તો ચલો પહેલું 1 3 ક્રમમાં આપણે લખીએ 1 3 પછી 1 5 બંનેમાં છે ને 1 5 એટલે એક જ વાર લખવાનો પણ પછી 2 4 પછી 2 4 બંનેમાં છે એટલે એક વાર 2 5 લખવો પડશે પછી 3 4 3 5 બંને માં છે અને 4 5 આવી ગયા તમામ ઘટકો કોઈ બાકી રહ્યું બંને માંથી જુઓ તો કોઈ બાકી નથી રહ્યું આવી ગયા બધા 1 3 1 5 2 4
બે પાંચ ત્રણ ચાર ત્રણ પાંચ અને ચાર પાંચ બધા ઘટકો આવી ગયા એ યોગ બી માં બધા જ આવશે બરોબર ને કોઈ બાકી રહેશે નહીં ઓછામાં ઓછા સરવાળો છ થતો એ પણ આવી જાય અને સરવાળો યુગમાં થતો એ પણ આવી જાય હવે એ છેદ બીમાં બંનેમાં સમાન હોય એ આવે બંનેમાં સમાન હોય એ જો યુગમાં તો બધા જ આવશે કોઈ બાકી નહીં રહે આમાંથી છેદમાં બંનેમાં સમાન હોય તેવા આવે યાદ કરો થિયરી થિયરી યાદ હોય તો કમ્પ્લીટ ખબર તમને પડે છે કે આવું જ આવે બરોબર છે થિયરીનો અભ્યાસ કરવો છેદમાં બંનેમાં સમાન હોય તેવા આવશે તો બંનેમાં સમાન હોય તેવા ઘટકો કયા છે એક પાંચ એક પાંચ છગડિયા કૌંસમાં એક પાંચ પછી બે ચાર બે ચાર બે અલ્પ વિરામ ચાર પછી ત્રણ પાંચ ત્રણ પાંચ બંનેમાં ત્રણ પાંચ છે એટલે લઈ લઈએ ત્રણ ઘટકો થશે એક પાંચ બે ચાર ત્રણ પાંચ આ છે ને ઓછામાં ઓછો આનો સરવાળો છ કરતા મોટો પણ થાય છે અને યુગ્મ સંખ્યા પણ છે એટલે બંનેમાં સમાન હોય તેવા ઘટકો આપણે લીધા છે હવે એ ડેશ એ ડેશ એટલે યુ માંથી તમારે એના ઘટકો શું કરી દેવાના બાદ કોના ઘટકો યુ માંથી એના ઘટકો બાદ કરવાના હવે જોજો ધ્યાન આપજો યુના કયા ઘટકો લેવાના હું રાઉન્ડ કરીશ તો એક બે આમાં છે એક બે નથી તો આ લઈ લેવાનો એક ત્રણ છે આમાં એક ત્રણ નથી તો આ લેવાનું રહેશે આપણા જવાબમાં એક ચાર આમાં નથી એટલે લઈ લેવાનો એક પાંચ છે તો લેવાનો નહીં પછી બે ત્રણ છે આમાં બે ત્રણ નથી તો આ લઈ લેવાનો બે ચાર આમાં છે નહીં લેવાનો બે પાંચ છે નહીં લેવાનો ત્રણ ચાર છે ત્રણ પાંચ છે ને ચાર પાંચ પણ છે જો એના ઘટકો કાઢી નાખવાના યુમાંથી બાકીના વધ્યા કયા વધ્યા એક બે એક ત્રણ એક ચાર અને બે ત્રણ આ આમાં લખવાના એ ડેશમાં સમજાય છે યુમાંથી કોના ઘટકો કાઢી નાખવાના એના ઘટકો તમારે કાઢી નાખવાના જે આપણે અહીંયા કાઢી નાખ્યા બરાબર રાઉન્ડ કર્યા છે એ એના ઘટકો નથી જોઈ લો તો આ બધા આપણે એ ડેશમાં લઈશું કયા કયા લઈશું તો એક બે એક બે પછી એક ત્રણ પછી એક ચાર અને બે ત્રણ હવે એ માઇનસ બી તફાવત ઘટના છે એ માઇનસ બી એ માઇનસ બી નો અર્થ શું થાય એ જ બનવી જોઈએ બી ન બનવી જોઈએ નાનું એક સૂત્ર મેં ત્યાં લખાવ્યું હતું થિયરીમાં એ માઇનસ એ છેદ બી એ માઇનસ એ છેદ બી એટલે એ માંથી એ છેદ બી ના ઘટકો કાઢી નાખવાના ને વધે લખી દેવાના તમારે વધે લખી દેવાના સાંભળજો બરાબર એ માંથી કોના ઘટકો કાઢવાના એ છેદ બી ના તો ચાલો એ છે અહીંયા એ છેદ બી ના ઘટકો એમાંથી કાઢવાના તો કાઢવાના છે એની નીચે અંડરલાઇન કરીએ એક પાંચ બે ચાર ત્રણ પાંચ એક પાંચ બે ચાર ને ત્રણ પાંચ આની સિવાયના બધા આમાં લખી દેવાના એ માઇનસ બીમાં એ સિવાયના કયા કયા છે બે પાંચ ત્રણ ચાર ચાર પાંચ તો બે પાંચ પછી ત્રણ ચાર અને ચાર પાંચ ખ્યાલ આવે છે આ તફાવત ઘટના થઈ માત્ર એ જ બનવું જોઈએ એ અને બીમાં હોય એ પણ લેવાના નથી હવે એની નીચેની આઠમી ઘટના જે છે એ ડેસ છેદ બી તો એ પણ તફાવત ઘટના જ છે અને શું લખાશે બી માઇનસ એ બી માઇનસ એ એટલે બી માઇનસ એ છેદ બી માત્ર બી જ બનવું જોઈએ માત્ર કઈ ઘટના બનવી જોઈએ બી જ આ બી માઇનસ એ થશે એ ડેસ છેદ બી થિયરી યાદ કરવી બરાબર બરાબર તો જ આવડશે નહીં તારા નહીં આવડે આ યાદ રાખવું પડશે બી માઇનસ એ એડેસ છેદ બી એટલે બી માંથી એ છેદ બી ના ઘટકો બાદ કરી દો ચલો હવે બી ની વારી બરોબર છે બી માંથી કોના ઘટકો બાદ કરવાના એ છેદ બી ના તો આ બી ના ઘટકો છે આ છેદ બી ના છે તો એક પાંચ આ નથી લેવાના બે ચાર નથી લેવાનો ત્રણ પાંચ નથી લેવાનો તો કોણ વધ્યું એક ત્રણ જ વધ્યો ને એ આપણા જવાબમાં લખાઈ ગયા તો છગડિયા કૌંસમાં શું લખી દેવાશે એક ત્રણ છગડિયા કૌંસમાં શું લખી દેવાશે એક ત્રણ હવે શું પૂછ્યું છે એ છેદ બી એ છેદ બી બરાબર છે તો આપણને એમ પૂછ્યું છે
नवमा जे घटना छे एनी अंदर शब्दों में शू घटनाओ ए छेद बी अथवा तो घटनाओ ए अने बी परस्पर निवारक घटना कहवाय। हवे ई निवारक घटना कहवाय के न कहवाय एनो जवाब आपणे आपीए। प्रश्न नंबर 9 एवो छे के शू घटनाओ ए अने बी परस्पर निवारक घटना कहवाय, कारण आपो। तो नही कहवाय, केम नही कहवाय, निवारक घटना नी व्याख्या याद करो। ए छेद बी बराबर फाई थवू जोईए, तो अहीं ए छेद बी फाई थाय छे ना, ए छेद बी तो तमने मळे छे ने, એટલે અહીંયા લખીશું એ છેદ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ફાઈવ, તેથી ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ નથી, બરોબર છે। અને છેલ્લો પ્રશ્ન છે, નિદર્શ બિંદુઓની સંખ્યા પૂછી છે। નિદર્શ બિંદુઓની સંખ્યા એટલે યુના સભ્યોની સંખ્યા, તો યુમાં સભ્યો કેટલા હતા, પેલા જ ગણ્યા હતા આપણે, 10 હતા ને, 5C2 એટલે 10। તો નીચે જવાબમાં લખી દે અહીંયા નિદર્શ બિંદુઓની સંખ્યા બરાબર 10। ખ્યાલ આવે છે મિત્રો, બરોબર છે। આખો પ્રશ્ન કેમ થયો ખબર પડી ને, બહુ શાંતિથી વિડીયો જોજો, સમજજો અને પછી ગણજો, અને ખાસ કરીને થિયરીનો અભ્યાસ કર્યા બાદ કાળજી રાખજો, બરાબર। શબ્દો સમજવાના છે, શબ્દો સમજાશે તો ચોક્કસપણે સંભાવના આવડશે જ।